બારડોલી નગર અને તાલુકા વિસ્તારમાં વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેના પગલે બારડોલી વિસ્તારમાં 70% વેક્સિનેશન પૂર્ણ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. તાલુકાના 10 ગામો એવા પણ છે જ્યાં 90%થી વધુ વેક્સિનેશન થઈ ગયું છે. કોરોના કાળમાં એક સમયે પોઝિટિવ કેસોનું એપી સેન્ટર સુરત જિલ્લાનું બારડોલી બન્યું હતું. દિન પ્રતિદિન વધતા કેસો અને મૃત્યુ અંગે વહીવટી તંત્રની ચિંતા વધારી હતી. બાદમાં વેક્સિનેશન અભિયાન શરૂ થતા તંત્ર છેલ્લા 6 માસથી કામે લાગ્યું છે. આરોગ્ય અધિકારી અને કર્મચારીઓની મહેનતના પગલે વિસ્તારમાં વેક્સિનેશનની કામગીરી સારી કરવામાં આવી રહી છે. વેક્સિનેશન અંગે ગ્રામ્ય વિસ્તારોમાં પહેલા લોકોમાં જાગૃતતા ઓછી હતી, પરંતુ હવે લોકોમાં જાગૃતતા આવી છે અને લોકો રસીકરણ તરફ આગળ આવી રહ્યા છે. હાલમાં તાલુકામાં 70% જેટલું વેક્સિનેશન પૂર્ણ થઈ ગયું છે. હાલ બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ અને સરદાર હોસ્પિટલમાં વેક્સિનેશનની કામગીરી ચાલુ છે અને વેક્સિનેશન અંગે તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. નગરની સાથે તાલુકામાં પણ સપ્તાહમાં વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલ આરોગ્ય વિભાગની 177 જેટલી આરોગ્યની ટીમ પણ કાર્યરત કામગીરીમાં કરી રહી છે. હવે તહેવારો શરૂઆત થઈ છે અને આવનારા દિવસોમાં તહેવારો આવનાર છે, ત્યારે નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો જાગૃતિ દાખવી માર્ગદર્શિકાનું પાલન કરી ઉત્સવની ઉજવણી કરવા પર આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરાઈ રહી છે. હું ડૉક્ટર પંકજ ફણસિયા, તાલુકા હેલ્થ ઓફિસર બારડોલી. આપણા તાલુકામાં સરકારશ્રીની ગાઈડલાઈનમાં કોવિડ વેક્સિનેશન હાલમાં ચાલુ છે, જેમાં તાલુકા કક્ષાએ આપણા 70% ઉપર કવરેજ થઈ ગયેલ છે અને હાલમાં લોકોમાં પણ ખૂબ જ જાગૃતિ જોવા મળેલ છે વેક્સિન માટે. એના લીધે વેક્સિનનું કવરેજ સારું થઈ રહેલ છે. આ ઉપરાંત આપણા અમુક ગામો ખૂબ જ જાગૃત છે, જેમાં 90% ઉપર કામગીરી 10થી વધારે ગામોમાં જોવા મળેલ છે અને બીજા ગામો પણ એ તરફ આગળ વધી રહ્યા છે, જે ઘણી સારી નિશાની છે. આવતા સમયમાં ઘણા બધા તહેવારો આપણા આવી રહ્યા છે, જેના સંદર્ભમાં હું પ્રજાજનોને અપીલ કરું છું, નમ્ર અપીલ છે મારી કે એ લોકો કોવિડ ગાઈડલાઈનનું પાલન કરે, માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ રાખે અને હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરે અને કોવિડ ગાઈડલાઈન સંપૂર્ણ પાલન કરે, જેથી આપણે તહેવારો પણ સારી રીતે ઉજવી શકીએ અને ઇન્ફેક્શનથી. હાલમાં આપણા બારડોલી તાલુકા ખાતે 177 જેટલી આરોગ્યની ટીમ કાર્યરત છે, જે સર્વેલન્સ કરી રહી છે અને શંકાસ્પદ કોરોનાના ટેસ્ટિંગ થાય છે. પણ છેલ્લા 21 દિવસ ઉપરાંતથી કોઈ પણ કોરોનાનો કેસ પોઝિટિવ જોવા મળેલ નથી બારડોલી તાલુકામાં, જે ઘણી સારી નિશાની છે. આ ઉપરાંત વેક્સિનેશનની કામગીરી પણ ખૂબ પૂરજોશમાં ચાલી રહી છે અને ગામડે પણ અમે વેક્સિનેશન કરીએ છીએ, જે જરૂરિયાત મુજબ સેશન ગોઠવીને, જેમાં પણ સારો પ્રતિસાદ મળી રહેલ છે. અને આરોગ્યની ટીમ પણ ઘરે ઘરે ફરીને જે શંકાસ્પદ કેસોને સર્વેલન્સ કરી રહી છે અને જો કંઈ શંકાસ્પદ ચિહ્નો જણાય તો એ લોકોને આરટીપીસીઆર ટેસ્ટ પણ કરાવીએ છીએ અને વેક્સિનેશન પણ આપણને વેક્સિન પણ યોગ્ય પ્રમાણમાં સરકારશ્રી તરફથી મળી રહેલ છે. એટલે આ વહીવટીતંત્રની દેખરેખ હેઠળ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ તરફથી અમે પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છીએ કે આપણે ત્રીજા વેવને અટકાવી શકીએ, એ માટેની અમારી સંપૂર્ણ તૈયારી છે.